बात करवी छे सीआर पाटिलना प्रवास में गरीबना पेट पर पाटू अंगे आवी ज तस्वीर उत्तर गुजरात में सामे आवी। मात्र गरीबोना पेट पर पाटू ज नहीं परंतु लोकोनी रजूआतों ने हमेशा अनदेखी करता ऊंघता तंत्रनी ऊंघ पण रातोरात उड़ी गई अने जे काम महीनाओथी न थयुं ए कलाकोमा थई गयुं। त्यारे केवी छे आंध्रा विकासनी अत्याचार या तस्वीर जोवा रिपोर्टमां। एक कहेवत छे के राजा राजा होय छे अने नौकर नौकर। आपणो देश भले लोकशाही देश कहेवातो होय परंतु आजे पण देश मां आवी ज स्थिति छे। आपणे त्यां नेताओ राजा छे अने प्रजा नौकर। विश्वास न होय तो जरा पाटणनी आ तस्वीर जोई। आ छे पाटणनो रेलवे स्टेशन मार्ग। अहीं वर्षोथी गरीब लोको शाकभाजी वेची पोतानुं गुजरान चलावे छे परंतु जेवी ज नगरपालिका ने जाण थई के भाजपना नवा प्रदेश प्रमुख सीआर पाटिल आवी रह्या छे के कलाकोमां ज लोकोने खदेड़ी देवाया। रस्ताओ परथी लारीओ हटावी देवाय। एटलू ज नहीं लारी न खसेड़नारने धमकीओ पण अपाई। बीजी तरफ रस्ताओ पर जे गायोनो त्रास हतो ते गायो पण रातोरात रस्ता परथी गायब थई गई अने गंदकी तो क्यां गई ते तो खबर ज न पड़ी। અહીં સામાન્ય લોકોના પેટ પર તો ચોક્કસથી પાટું મારવાનું કામ થયું છે પરંતુ બીજી એક સારી બાબત એ સામે આવી કે જે ખાડાદાર રસ્તાઓથી જનતા પરેશાન હતી, જે ખાડાઓને રિપેર કરવા માટે રજૂઆતો કરી કરીને જનતા થાકી ગઈ, તે સીઆર પાટિલના પ્રવાસ પહેલા રાતોરાત પુરાઈ ગયા। ખાડાદાર રસ્તાઓ નવા નક્કોર બની ગયા એવામાં લોકો ખુદ ઈચ્છી રહ્યા છે કે ભાજપના નેતાઓ વારંવાર અમારે ત્યાં આવે જેથી ઊંઘતું તંત્ર ભલે અમારા માટે નહીં પરંતુ તેના કારણે તો રસ્તા તો ઠીક કરશે। આ કેવી કાયદો વ્યવસ્થા છે તમે ખુદ જુઓ। એક તરફ જેણે પણ કોરોનાના નિયમોનો ભંગ કર્યો તેને પોલીસે દંડ ફટકાર્યો। દંડ ફટકાર્યા, ઉઠક બેઠક કરાવી, ગાળો ભાંડી, જ્યારે બીજી તરફ નેતાઓ રેલીઓ યોજી રહ્યા છે, નિયમોની એસી તેસી કરી રહ્યા છે। પોલીસ મોની બાબા બની જોઈ રહી છે। અરે માત્ર જોઈ જ નથી રહી, તેમની સુરક્ષામાં ખડેપગ ઉભી છે। ગુલામની માફક તેમની આગળ પાછળ ફરી રહી છે। મહત્વનું છે કે સીઆર પાટિલના સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ અનેક ભાજપના નેતાઓને કોરોના થયો, છતાં ફરી ઉત્તર ગુજરાતમાં તેનું પુનરાવર્તન કરાવ્યું। આમ જનતાની તેમના કારણે રોજી છીનવાય, લોકો પરેશાન થયા તો ક્યાંક કાયદાના લીરા ઉડ્યા। સવાલો અનેક છે પરંતુ હવે તે સવાલો ખુદ જનતાએ ઉઠાવવા પડશે, કારણ કે આ પરિણામ અને મનમાની પણ ક્યાંક ને ક્યાંક જનતાના ન બોલવાની જ દેન છે। ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।